સુરત એ એશિયાની અંદર સૌથી વધારે ગતિથી વિકસતું મહાનગર છે. જે રીતે મહાનગર વિકસી રહ્યું છે એ જ ગતિથી મહાનગરની અંદર આવશ્યકતા અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એના માટે પણ કોશિશ થઈ રહી છે. મહાનગરના ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ભારતમાલા યોજના અંતર્ગત અહીંના આપણા બંને સાંસદો શ્રી સીઆરભાઈ પાટીલ અને દર્શનાબેને ભારત સરકારની અંદર મારા મંત્રાલયમાં અવારનવાર રજૂઆત કરી હતી કે સુરત એ ખૂબ ગતિથી વિકસી રહ્યું છે, એનો વિસ્તાર ખૂબ ગતિથી વધી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને એક રિંગરોડ સુરતને ફાળવવામાં આવે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશની અંદર એક સુરત મહાનગરને ભારત સરકાર દ્વારા, મારા મંત્રાલય દ્વારા ભારતમાલા યોજના અંતર્ગત એક રિંગરોડ ફાળવવામાં આવ્યો છે. આ રિંગરોડ એ સુરત મહાનગરની અંદર આઉટર રિંગરોડથી આગળ 10-15 કિલોમીટર ને રેન્જને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર 50 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર મહાનગરની વસ્તીનું ધોરણ 50 વર્ષ સુધીમાં કેટલું વધશે એને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને એક સમગ્ર મહાનગરને ફરતો એક રિંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે આ રિંગરોડની એલાઇમેન્ટના સંદર્ભમાં, આ રિંગરોડ માટે લેન્ડ એક્વિઝિશનના સંદર્ભમાં અને આગામી દિવસોની અંદર સમયસર એની એલાઇમેન્ટ નક્કી થાય અને DPR માટે ટેન્ડર કરી શકાય એના માટે અહીંના લોકપ્રતિનિધિઓ અને પ્રશાસન સાથે વિસ્તૃત મિટિંગ થઈ છે, જે અનુસાર આગામી દિવસોની અંદર સુરત મહાનગરને એક મોટો રિંગરોડ મળશે. આઉટર રિંગ રોડ એનું કામ અત્યારે જે 29 કિલોમીટરનું બાકી છે એના માટેનું પણ ટેન્ડર મહાનગર દ્વારા ફ્લોટ કરી દેવામાં આવ્યું છે. એનું કામ પણ તબક્કાવાર ચાલુ રહેશે. પોપ્યુલેશન વધે, સિટીનું ડેવલપમેન્ટ થાય, સિટીના વિસ્તાર વધે, એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિર્માણ થાય અને એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થાય એ બાબતને ધ્યાનમાં રાખીને એક મોટો રિંગરોડ બનાવવાનું નક્કી કર્યું છે. સરકારે જે કહ્યું છે એનો જ હું રિપ્લાય કરી રહ્યો છું. સરકારે કહ્યું છે એટલા માટે એના ટેન્ડર પણ ફ્લોટ થઈ ગયા છે અને ટેન્ડરમાં 2019ની અંદર કામ પૂરું કરવા માટે ટેન્ડરની અંદર જોગવાઈ છે, આપ જોઈ શકશો. એક વખત એલાઇમેન્ટ નક્કી થશે પછી DPR બનશે. DPR બનશે ત્યારે જે પણ કોસ્ટ આવશે એ કોસ્ટ ભારત સરકાર ભોગવશે. આના માટે કોઈ પણ રોડની, રોડ જ્યારે બનાવવા જાય ત્યારે જમીન સંપાદન એ ફરજિયાત હોય છે, કારણ કે જમીન હશે તો જ રોડ બનશે. એટલા માટે લેન્ડ એક્વિઝિશનની આવશ્યકતા અનુસાર લેન્ડ એક્વિઝિશન પણ કરવામાં આવશે. સૌથી મોટો પ્રશ્ન હંમેશા જમીન સંપાદનનો જ હોય છે અને ખેડૂતો જ્યારે નામ આવે આઉટર રિંગ રોડનું હોય કે પછી ટ્રેન માટેનું હોય તો તરત જ એ વિરોધ પ્રદર્શન જે આપણે જોતા આવીએ છીએ તો એને કેવી રીતે ટકેલ કરશો, કારણ કે એના માટે વધારે વિલંબ થતો. લેન્ડ એક્વિઝિશન એના માટેની સરકારની ખૂબ પારદર્શક નીતિ બની છે. જે ગ્રામ્ય ક્ષેત્ર છે એમાં 4 ટાઈમ કમ્પન્સેશન આપે છે, મોટાભાગે માર્કેટ રેટ જેટલું થઈ જાય છે, કોઈ જગ્યાએ માર્કેટ રેટથી પણ વધારે થઈ જાય છે. મહાનગર હોય એમાં 2 ટાઈમ કમ્પન્સેશન આપીએ છીએ. મહાનગરની અંદર લેન્ડની કિંમત પણ ઊંચી હોય છે. DP ક્ષેત્રની DP હોય એમાં પણ લેન્ડની કિંમત, પ્લીઝ લિસન ટુ મી, લેન્ડની કિંમત હોય એનાથી ડબલ, એટલે માર્કેટ રેટ ઇક્વેલન્ટ થઈ જાય છે. એટલા માટે લેન્ડ એક્વિઝિશનની અંદર કોઈ પ્રશ્ન નહીં રહે. ખેડૂતોનો મોટો ભાગે પ્રશ્ન એવો હોય છે કે જંત્રી જે છે તે જે જે સમયની ખૂબ ઓછી હોય છે અને અત્યારે બજાર ભાવ જે હોય છે તે ખૂબ ઊંચા હોય છે, એટલે એમને બહુ મોટું. એમાં જ્યારે લેન્ડ એક્વિઝિશન કોઈ પણ હોય ત્યારે 3 બાબત ધ્યાનમાં લેવાય. 1, જંત્રીના આધારે માર્કેટ રેટ, એટલે કે જે 5-4 આંકડા કહેવાય એને, એટલે જે દસ્તાવેજો થયા હોય
એ દસ્તાવેજનો આધાર લઈ અને પછી એની અપસેટ પ્રાઇસ નક્કી થાય અને એના આધારે ફોર ટાઈમ કમ્પન્સેશન થાય. હું અત્યારે નેશનલ હાઈવે જોઈ રહ્યો છું, લેન્ડ ઇક્વિઝિશનના જે જે કેસો આવે છે, ભાગ્ય કોઈ એવો કેસ હશે કે જેમાં માર્કેટ રેટ કરતાં ખેડૂતને ઓછા પૈસા મળતા હોય, એટલે કે બજારની અંદર જે ભાવે લેન્ડ વેચાતી હોય લગભગ ઇક્વલ પૈસા ટુ ટાઈમ શહેરની અંદર અને ગ્રામીણ ક્ષેત્રની અંદર ફોર ટાઈમ કમ્પન્સેશન આપવાનું હોય છે, ત્યાં આટલી કિંમત થઈ જાય છે. જેટલી આવશ્યક હશે એટલી. આજે મેં જાહેરાત કરી છે, સરકારે એક નિર્ણય કર્યો છે. સરકાર કોઈ નિર્ણય કરે ત્યાર પછી એની એલાઇમેન્ટ નક્કી થાય, ત્યાર પછી એનું એલાઇમેન્ટ નક્કી થાય એટલે કેટલી જગ્યા જોશે, કેટલી લેન્ડ જોશે એ નક્કી થાય. એ એલાઇમેન્ટ નક્કી થયા પછી એનું ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બને, DPR બને. DPRની અંદર કેટલા નાળા આવશે, કેટલા પુલિયા આવશે, ક્યાંથી રોડ પાસ થશે, કેટલા લેન કરવો છે, કેટલી આગામી દિવસોની અંદર પોપ્યુલેશન કેટલું વધશે, 50 વર્ષ સુધીમાં પોપ્યુલેશનની જે એનું PCU કેટલું થશે, એ બધું જ કાઉન્ટ કરવામાં આવે અને કાઉન્ટ કર્યા પછી એનો પ્રોજેક્ટ કોસ્ટ નક્કી થાય અને પ્રોજેક્ટ કોસ્ટ નક્કી થાય પછી એ કામ ચાલુ. કોઈ પણ લેન્ડ ઇક્વિઝિશન એ સ્ટેટ ગવર્મેન્ટ જ કરે, રેવન્યુ લેન્ડ ઇક્વિઝિશનનો અધિકારી સ્ટેટ ગવર્મેન્ટને છે. પરંતુ જ્યારે નેશનલ હાઈવે યા તો બુલેટ ટ્રેન એટલે કે રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણનું કામ થતું હોય ત્યારે એના પૈસા અમે ચૂકવીએ, પણ લેન્ડ ઇક્વિઝિશન વાયા સ્ટેટ ગવર્મેન્ટથી થાય, કમ્પન્સેશન નક્કી કરવાનું કામ એ સ્ટેટ ગવર્મેન્ટ એના મિકેનિઝમ મુજબ કરે. સર, હમણાં જે ફાર્મર્સનું ઇસ્યુ થયેલું છે, એ લોકો કહે છે કે 2011ના જે સેન્સસ પ્રમાણે જ્યારે માર્કેટ જનરલી રેટ હતા એ હિસાબનો હમણાં પેમેન્ટ કરે છે, એટલે આ લોકો બધા ફાર્મર્સ લોકો. આઈ એમ એગ્રી. સેકન્ડ ક્વેશ્ચન કે સ્ટેટ ગવર્મેન્ટની જે લેન્ડ એક્વિઝિશન પોલિસી જે છે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની જે લેન્ડ એક્વિઝિશન પોલિસી, બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ લેન્ડ ઇક્વિઝિશન પોલિસી જે છે એ સ્ટેટ ગવર્મેન્ટની જ હોય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એને કમ્પન્સેશન આપે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટે માનવાની હોય છે. સ્ટેટ ગવર્મેન્ટ ફોર ટાઈમ આપવું, થ્રી ટાઈમ આપવું. એક વખત અમે ભારત સરકારે નક્કી કર્યું 2013ની અંદર કાનૂન પાસ કરીને કે લેન્ડ ઇક્વિઝિશન વખતે ફોર ટાઈમ રૂરલ ક્ષેત્રની અંદર અને ટાઉન ક્ષેત્રની અંદર ટુ ટાઈમ કમ્પન્સેશન આપવું. એ અંતર્ગત જંત્રી નક્કી કરવાનું કામ, એની કોસ્ટ અને કિંમત નક્કી કરવાનું કામ એ રાજ્ય સરકાર કરે. રાજ્ય સરકાર એની કિંમત નક્કી કરવાનું કામ કર્યા પછી પણ ખેડૂતને અસંતોષ હોય તો એ આર્બિટ્રેટર પાસે જાય. આર્બિટ્રેટર અને બંનેને સાંભળીને સરકારને પણ સાંભળે, સ્ટેક હોલ્ડરને એટલે ખેડૂતને પણ સાંભળે, અને આર્બિટ્રેટરને એવું લાગે કે એકચ્યુઅલી આને જમીન સંપાદનની અંદર જે પૈસા મળી રહ્યા છે એમાં અન્યાય થઈ રહ્યો છે, તો ચોક્કસ રીતે અમને આર્બિટ્રેટર એવું કે કલેક્ટર, મોટાભાગે આર્બિટ્રેટર હોય, કલેક્ટર એવું કે આને આના બદલે એટલા પૈસા આપવા આવશ્યક લાગે છે તો અમે એને આટલા પૈસા ચૂકવીએ છીએ. સાહેબ, આપે અગાઉ જાહેરાત કરી હતી મગદલા અને ભેજ વચ્ચેની જે રોડ, એ પ્રોજેક્ટ કાં થઈ ગયો? એમાં હજીરા પોર્ટ સાથે MOU થઈ ગયું છે. SR વાળા ત્યાંથી ચલાવવા માટે, પોર્ટ આપવા માટે, એમના પોર્ટથી ચલાવવા માટે સંમત પણ થઈ ગયા છે. જેવો ચોમાસું પૂરું થશે એટલે આ પ્રોજેક્ટનું કામ આગળ વધશે. અત્યારે આપણો જે ગલ્ફ ઓફ કેમ્બે છે એના કરંટના હિસાબે આપણી રોરો ફેરી સર્વિસ પણ આપણે અત્યારે બંધ રાખવી પડે છે. એ પ્રકારના હવે નવા ક્રાફ્ટ આવી રહ્યા છે, નવા શિપ આવી રહ્યા છે જે ઓલ વેધર હોય, બધી સિઝનમાં ચાલી શકે. મારો જ્યાં સુધી અત્યારે જે શિપ આવી રહ્યું છે જે ચાઇનાથી ઓલરેડી નીકળી ગયું છે, એમાં એક ક્ષમતા છે કે ઓલ વેધરની અંદર ચાલી શકે, આવા હાઈ કરંટની અંદર પણ ચાલી શકે. આપણો ગલ્ફ ઓફ કેમ્બે એ પ્રકારનો કરંટ છે વિશ્વની અંદર. આ પ્રકારનો કરંટ માત્ર એક બીજો ગલ્ફ છે જેનું નામ મને અત્યારે યાદ નથી, પણ બે જ જગ્યાએ આટલો મોટો કરંટ છે જેમાં એકીસાથે 12 મીટર પાણી આવે છે. તમે અહીંથી અલંગ જઈને કોઈ જોયું હશે તો મોટા મોટા ગમે એવું મોટું શિપ હોય જ્યારે હાઈ ટાઈડ હોય ત્યારે એને ઢસડીને કિનારા ઉપર લાવી દે છે. આપણને કુદરતી રીતે મળેલી આ ભેટ છે એની આપણા માટે રોરો ફેરી સર્વિસ ચલાવવા માટે એ નેગેટિવ છે, આપણું રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પોઝિટિવ છે. પરંતુ એમાં પણ ઓલ વેધર શિપ આવી ચૂક્યા છે, એ ઓલ વેધર શિપને આપણે ચલાવીશું એટલે રોરો ફેરી સર્વિસ પછી 12 મહિના માટે ચાલુ રાખી શકીશું. ખેડૂતો સાથે અમારી સરકારની નીતિ છે,
ખેડૂત સાથે કન્સલ્ટેશન કરીને અમે લેન્ડ એક્વાયર કરવાની કોશિશ કરીએ છીએ. ખેડૂતને સંતોષ થાય ત્યાં સુધી ખેડૂત સાથે વાતચીત કરતા રહેશો અને ખેડૂતને સહમત કરીને જમીન લેશું. સારું કરો છો અને વખાણ તો કરો. આટલા સુરત મહાનગરને આટલો મોટો રિંગ રોડ આપીએ છીએ તો કે નુકસાન નહીં થાય. ચેન્જ યોર માઇન્ડસેટ. પહેલા કોઈ પણ કાર્ય યોજના બને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ને, એટલે આપણે સારા માટે વિચાર નહીં કરવો. આપણે ભારતમાલા યોજના અંતર્ગત જે ભારતમાલા પ્રોજેક્ટ અમે ડિક્લેર કર્યો જેની અંદર 5 લાખ કરોડ રૂપિયાનું ભારત સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, એના એક પાર્ટ રૂપે, એના એક ભાગ રૂપે આપણે આ રિંગ રોડ બનાવી રહ્યા છીએ. આજે હું જાહેરાત કરું છું, તરત જ આજે અધિકારીઓ સાથે મેં મિટિંગ કરી છે. અધિક NHAIના અધિકારીઓ અને મહાનગરના એટલે કે સુડાના અધિકારીઓ એ કન્સલ્ટેશન કરશે, કારણ કે એલાઇનમેન્ટ કયું રાખવું જોઈએ કયું નહીં રાખવું જોઈએ એ તો અહીંયા સાથે કન્સલ્ટેશન કરે ત્યારે જ થાય ને. ક્યાં કયો એક્ઝિસ્ટિંગ રોડ છે, ક્યાં લેન્ડ, સમજી લો કે TP આવતી હોય તો આપણને 40% લેન્ડ ઓટોમેટિક મળી જવાની હોય તો આપણે લેન્ડ ઇક્વિઝિશનનો સવાલ ન થાય. એક વખત કોઈ પણ પ્રોજેક્ટ તમે પહેલાં મંજૂર કરો, પછી એ પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશન માટેનું કામ ચાલુ થાય અને એ કામ આપણે પૂરું કરીએ એના માટેની શરૂઆત આપણે કરી છે એ હું આપને જણાવી રહ્યો છું. ની અંદર એ કામ ક્યારે ચાલુ કરીશું, ક્યારે પૂરું કરીશું એનું પણ એમાં એ જોગવાઈ રાખીશું. પણ તમે ચિંતા નહીં કરતા, આપણે તરત જ હાથ ઉપર લેશું. ડાયરેક્શન એવું અત્યારે નક્કી થયું છે કે આગામી 3-4 મહિનાની અંદર એલાઇનમેન્ટ પણ નક્કી થઈ જાય અને એલાઇનમેન્ટ નક્કી થયા પછી ભાઈ ક્યાં સુધીમાં તમે કરી દેવાનું કહેતા હતા ટેન્ડર? આપણે 2 મહિના મોડું કેવું મારી પાસે પાછા ઉઘરાણી કરશે. આપણે DPR એ ડિસેમ્બરમાં તૈયાર કરી નાખશે એવું પણ માની લો, તમે જાન્યુઆરીમાં ટેન્ડર લગાવી શકો ને ભાઈ. ડિસેમ્બર તક DPR, ફરવરી તક હો જાયેગા, ફરવરી તક ટેન્ડર ભી હો ભાઈ. ઇતની તૈયારી હમને કી હૈ કે મેં અગલી ફરવરી તક ઉસકા ટેન્ડર ભી ફ્લોટ કરેંગે ઓર ફરવરી કે બાદ મેં આઉંગા તબ આપકો પૂછના હી પૂછના હૈ કે ક્યા હુઆ, ઇસલિયે મુજે ભી થોડા સેન્સિટાઇઝેશન રહેગા. આપણે પ્રયાસ કરીશું, હું છું ત્યાં સુધી મારો તો સ્વભાવ છે કોઈ પણ કામ હાથમાં લઈએ તો એને તેજ ગતિથી આગળ ચલાવવાની આપણે કોશિશ કરવાનું. કારણ એ કે ઓલરેડી જ્યારે એક બહુ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આઉટર રિંગ રોડ, એટલે તમે આ મૂકશો, તમે કીધું કે આ ફેબ્રુઆરી 2019માં આનું ટેન્ડર આવી જશે, તો ક્યાંક એવું તો નહીં થાય ને કે પેલું કામ એ ચાલુ રહે ને? એ ચાલુ ચડી જાય, એ ચાલુ રહેશે. એને બંધ, એ બંધ થવાનું કોઈ કારણ જ નથી ને, એનું તો ટેન્ડર ફ્લોટ થઈ ગયું ઓલરેડી. એમાં એવું છે, જ્યારે કોઈ સરકાર ટેન્ડર ફ્રોડ કર્યો હશે ત્યારે આ બધા પાસાનો વિચાર તો કર્યો હશે ને કે ભાઈ આપણે ટેન્ડર ફ્રોડ કરીએ છીએ તો પૈસા ક્યાંથી આપશું યાર. એટલે ચિંતા નહીં કરતા, એને પણ આગળ ધપાવીશું ને આ આગળ ધપાવીશું. ઓકે, થેન્ક યુ દોસ્તો.